કન્સેપ્ટ વિશે આપ સૌ જાણો છો. કન્સેપ્ટની જે રેન્જ ઓફ સર્વિસીસ છે એમાંની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ અમે 28 જુલાઈ 2009થી શરૂ કરી. ખરેખર તો આ 8મો પ્રોગ્રામ છે, કારણ કે 28 જુલાઈ 2009ને દિવસે પણ આપણે એક કાર્યક્રમ રાખેલો જેમાં શ્રી રવિન્દ્રભાઈ વેપારી ચીફ ગેસ્ટ તરીકે હતા. એમના આશીર્વાદ થકી આપણે આ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસની શરૂઆત કરેલી અને 28 જુલાઈ 2016ને દિવસે આપણે 7 વર્ષ પૂરા કર્યા છે. એટલે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ એ અમે એક સારી વેલ્યુ એડેડ સર્વિસ તરીકે છેલ્લા 7 વર્ષથી આપી રહ્યા છે. અમે સેબી અધિકૃત પોર્ટફોલિયો મેનેજર છે. સેબી જ્યારે પોર્ટફોલિયો મેનેજમેન્ટ માટે રજિસ્ટ્રેશન આપે છે ત્યારે એ કંપનીના જે ડિરેક્ટર્સ છે, કંપનીની જે ટીમ છે, એનું પૂરું ઇવેલ્યુએશન કરે છે કે એ લોકો ફંડ મેનેજમેન્ટ માટે કોમ્પિટન્ટ છે કે નહીં. અમને 2008માં રજિસ્ટ્રેશન મળ્યું અને અમે 2009થી આ જર્ની સ્ટાર્ટ કરી. આમ તો કન્સેપ્ટ કંપનીની સ્થાપના 26 જાન્યુઆરી 1995ને દિવસે કરેલી અને અમે 21 વર્ષની યાત્રા પૂરી કરી છે. અમારું ઓબ્જેક્ટિવ રહ્યું છે કે અમે ઇન્વેસ્ટર્સ ઉપર ફોકસ કરીએ, એમની નીડને સમજીએ અને તેને અનુરૂપ અમે ઇન્વેસ્ટમેન્ટ માટેની સર્વિસ આપીએ. અમારું એક વિઝન એવું છે કે ઇન્ડિયન કેપિટલ માર્કેટ માટે ઇન્ડિયન એઝ વેલ એઝ ફોરેન ઇન્વેસ્ટર્સને એક ખૂબ સારી રીતે સર્વિસ પ્રોવાઈડ કરીએ અને એને માટે અમે અમારા મિશન પણ સેટ કરેલા છે. ઉદ્યોગ 2012 જાન્યુઆરી 2012માં તે વખતના ચીફ મિનિસ્ટર અને અત્યારના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી અમારા સ્ટોલ પર પધાર્યા હતા તે વખતનું આ ચિત્ર છે. તે વખતે શ્રી નિલેશભાઈ માંડલેવાલા પ્રેસિડેન્ટ હતા અને એમણે મારી ઇન્ટ્રોડક્શન અત્યારના પ્રાઇમ મિનિસ્ટર સાથે કરાવી હતી. અમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસની કમ્પ્લીટ રેન્જ છે. ઇક્વિટી, ડેરિવેટિવ્સ, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ, કોમોડિટી, ડીમેટ એકાઉન્ટ, NRI. પણ એમાં જે મેઇન વેલ્યુ એડેડ સર્વિસીસ છે તેમાં કન્સેપ્ટ વેલ્થ પ્લસ છે. આ જે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ છે એ અમે એકદમ પ્રોફેશનલી અને મોસ્ટ કોમ્પિટન્ટ વેમાં અત્યારે પ્રોવાઈડ કરી રહ્યા છે. આ 7 વર્ષ દરમિયાન અમે કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મન્સ આપ્યું છે. આઉટ પરફોર્મન્સ એટલે જે બેન્ચમાર્ક છે BSE 200 અને સેન્સેક્સ, એના કરતાં વધુ વળતર અમે આપ્યું છે અને એને અંદર જે રીતે અમે કામ કરી રહ્યા છે એ બાબતમાં વિસ્તૃત સમજ અમારા ફંડ મેનેજર સિદ્ધાર્થ માંડલેવાળા આપશે. પણ હું તમને એટલું કહી શકું કે અમે આ બાબતમાં ખૂબ કોન્શિયસ છે અને અમે એ રીતે કામ કરી રહ્યા છે કે ઇન્વેસ્ટર્સને સારામાં સારું રિટર્ન મળે. અમે NRI માટે પણ કોમ્પ્રિહેન્સિવ સર્વિસીસ આપીએ છીએ. એ લોકોને પ્રી ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ, પોસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટેજમાં કમ્પ્લીટ સર્વિસ આપીએ છીએ. આપના NRI મિત્રો અને સ્નેહીઓ હોય તો એને તમે માહિતી આપજો. અમે ટેકનોલોજીનો પણ પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે અને લેટેસ્ટ ટેકનોલોજીનું જે કંઈક પણ હોય તે અમે ફાસ્ટ એડપ્ટ કરીએ છીએ. આ કન્સેપ્ટ ટ્રેડ પ્લસ એ અમારું ટેકનોલોજી પ્લેટફોર્મ છે જેમાં તમે 4 વસ્તુ કમ્બાઈન કરેલી છે. ઇન્ટરનેટ દ્વારા BSE NSE ઉપર કામ કરી શકાય છે, એમાં અમારા રિસર્ચ કોલ્સ પણ આવે છે, તમે પેમેન્ટ ટુ એન્ડ ફ્રો પેમેન્ટ ગેટવે થ્રુ કરી શકો છો અને બેક ઓફિસને લોગિન કરીને જોઈ શકો છો તમારી પોઝિશન. એટલે અમારી જે ફિલોસોફી રહી છે, હાઈ ક્લાયન્ટ ઓરિએન્ટેશન, ફાઇનાન્સ વેલ્યુએડિશન, વેરી ગુડ એડમિનિસ્ટ્રેશન એન્ડ બેસ્ટ યુઝ ઓફ લેટેસ્ટ ટેકનોલોજી. હવે આજે એક મારે નાનકડી વાત કહેવી છે. એ વાત એ છે કે તમે બધા જે આવ્યા છો એ બિઝનેસમેન છો, પ્રોફેશનલ છો કે ક્યાંક ને ક્યાંક બીજી કોઈક ઇકોનોમિક એક્ટિવિટી કરો છો. હવે તમે બિઝનેસમેન તરીકે સારી રીતે કામ કરી રહ્યા છો, ઇન્વેસ્ટર તરીકે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છો, પ્રોફેશનલ તરીકે સારી રીતે કામ કરી રહ્યા છો, પણ સાથે સાથે તમારે એક સક્સેસફુલ ઇન્વેસ્ટર બનવાની પણ જરૂર છે. શા માટે? તમે બિઝનેસ અને પ્રોફેશનમાંથી જે પૈસા કમાવ છો, ખૂબ સારી રીતે કમાવ છો અને
સુરત તો એ બાબતમાં સમૃદ્ધિ માટે બહુ જાણીતું છે. તમારી પાસે એ જે અર્નિંગ્સ હોય એ અર્નિંગ્સને તમે શું કરો, એ અર્નિંગ્સને તમારે વેલ્થમાં કન્વર્ટ કરવાની જરૂર છે. એટલે તમારે જે બિઝનેસની અંદર પ્રોફેશનમાં જે ઇન્કમ થાય છે એની અંદરથી તમારે વેલ્થ ક્રિએટ કરવાની છે. સામાન્ય રીતે બિઝનેસ અને પ્રોફેશનની અંદર આ ટાઈપના ફેઝિસ આવતા હોય છે. પહેલાં ઇનિશિયલ ફેઝ હોય, પછી ગ્રોથ ફેઝ હોય, એ દરમિયાન તમે ખૂબ ફાસ્ટ ગ્રોથ કરતા હો છો, પછી સેચ્યુરેશન ફેઝ આવે. આ જે ત્રણ ફેઝ છે, ઇનિશિયલ, ગ્રોથ અને સેચ્યુરેશન, ઇટ ઇઝ અ ટાઈમ ટુ બિલ્ડ પેરેલલ પોર્ટફોલિયો. તમારી પાસે 100 રૂપિયા આવે, એમાંથી તમે 5 રૂપિયા સાઈડ પર મૂકો અને 95 રૂપિયા રીરોટેટ કરો તો બહુ ફરક નહીં પડે. પણ એ 5-5 રૂપિયા તમે સેપરેટલી પેરેલલ પોર્ટફોલિયોમાં જમા કરતા જાઓ તો તેનો શું ફાયદો થાય. અને ઘણી વખત આપણે જોઈએ છે કે બિઝનેસમાં ડિફિકલ્ટ અને ટફ ટાઈમ પણ આવતો હોય છે, તો એવા સમયે આપણે જે પેરેલલ પોર્ટફોલિયો બનાવેલો હોય એ આપણને ખૂબ ઉપયોગી થતો હોય છે. પોર્ટફોલિયો જે તમે બનાવો છો, ઇટ એક્ટ એઝ અ હેજ. એટલે તમારી પાસે એક ઓલ્ટરનેટ ઇન્કમનો સોર્સ ઊભો થાય છે. ઇટ એક્ટ એઝ અ સિક્યોરિટી. તમારા બિઝનેસ પ્રોફેશનમાં તમારે પૈસાની જરૂર હોય તો તમે એને મોર્ગેજ કરીને, એના પર હાઇપોથિકેશન ચાર્જ ક્રિએટ કરીને, પ્લેજ કરીને તમે એની સામે ફંડ પણ મેળવી શકો છો. ઇટ એક્ટ એઝ અ સોર્સ ઓફ ફંડ. તમે એને લિક્વિડેટ કરીને એમાંથી પૈસા પણ લઈ શકો. અને એવું પણ થઈ શકે કે એ તમારો પોર્ટફોલિયો એટલો સરસ થઈ જાય કે તમારી એક ઓલ્ટરનેટ એક્ટિવિટી થઈ જાય, કે એ તમારી ફૂલ ટાઈમ એક્ટિવિટી પણ થઈ શકે, કે તમે બિઝનેસમેન કે પ્રોફેશનલમાંથી એક ઇન્વેસ્ટર તરીકે, ફૂલ ટાઈમ ઇન્વેસ્ટર તરીકે આવી જાઓ. તો આજે ક્રિએશન ઓફ વેલ્થ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ છે એ કઈ રીતે થઈ શકે. પોર્ટફોલિયો બનાવવામાં પહેલો મુદ્દો આવે છે એસેટ એલોકેશન. બીજું કે ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, એટલે રિવ્યૂ એન્ડ રિસ્ટ્રક્ચરિંગ. અને ત્રીજું કે એ ફિલ્ડમાં કયા કયા ઓપ્શન સારા, અને એની અંદર જે રિવ્યૂ અને રિસ્ટ્રક્ચર પ્રોસેસ છે તેમાં એડવાઇઝિંગ, એને માટે પ્રોફેશનલ આસિસ્ટન્સ. આ ત્રણ કામગીરી કરવાથી તમે સારી રીતે પોર્ટફોલિયો બિલ્ડ કરી અને મોનિટર મેનેજ કરી શકો છો. હવે આમાં હું ડિટેલમાં નહીં જાઉં, પણ હોરાઇઝન્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. આ કેપિટલ માર્કેટના ઓપ્શન્સ પણ છે, એ સિવાય રિયલ એસ્ટેટ અને પ્રેશિયસ મેટલના ઓપ્શન્સ પણ છે. પણ મેઇન ઓપ્શન્સ બે છે, ઇક્વિટી અને ડેટ. ઇક્વિટી એટલે તમે જેવી રીતે તમારા પોતાના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરતા હો એવી રીતે તમે બીજાના ઇન્વેસ્ટમાં ઇન્વેસ્ટ કરો છો, બીજાના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરો છો. એટલે કે તમે જે કંપનીના શેર લો છો તે કંપનીમાં તમે ભાગીદાર બનો છો, અને એના બેનિફિટ્સ તમને હંમેશા લોંગ રનમાં મળતા હોય છે. લોંગ રન એટલે મિનિમમ 3-5 વર્ષ, આઈડિયલી 10-15 વર્ષ. તમે જ્યારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે એનો રિયલ 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 એડવાન્ટેજ તમને 10 વર્ષ પછી જ મળતો હોય છે. ડેટ, આપણે જાણીએ છીએ કે આપણે અમુક પૈસા ફિક્સ ઇન્કમ સિક્યોરિટીઝમાં મૂકવા જોઈએ. ડેટ એટલે આપણે માટે ફિક્સ ઇન્કમ, પણ જે લોકો બોરો કરે છે, ગવર્મેન્ટ, ઇન્સ્ટિટ્યુશન્સ, કંપનીઝ, એને માટે એ ડેટ થાય છે. એમાં ઘણા ઓપ્શન્સ છે, આપ જાણો છો, બેંકની ફિક્સ ડિપોઝિટ, બોન્ડ્સ, ડિબેન્ચર્સ, કોમર્શિયલ પેપર્સ. એ સિવાય પણ તમે ઇક્વિટી અને ડેટમાં ઇનડાયરેક્ટ વેમાં પણ જઈ શકો છો, મ્યુચ્યુઅલ ફંડ, લાઈફ ઇન્સ્યોરન્સ, અને હવે ઘણી બધી ટાઈપના સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સ પણ આવ્યા છે. સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સ માટેનું એક નવું ઓપ્શન REIT, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, પણ હવે આવી રહ્યું છે. આ પણ એક મ્યુચ્યુઅલ ફંડ ટાઈપનું જ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં જે ઇન્વેસ્ટર્સનું કોર્પસ ભેગું થાય એ કોર્પસ રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટ થતું હોય છે, અને એ રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સમાં જે ઇન્વેસ્ટ થાય એની અંદરથી જે એપ્રિસિએશન થાય, પ્લસ એની અંદરથી જે રેન્ટની ઇન્કમ મળે, એ બધા REIT હોલ્ડર્સને મળતી હોય છે. એની અંદર ગવર્મેન્ટે ટેક્સેશનના એડવાન્ટેજ પણ આપ્યા છે, અને 3 વર્ષ કરતાં વધારે વર્ષનું હોલ્ડિંગ હોય તો એને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં, કેપિટલ ગેઇન ટેક્સમાંથી એક્ઝમ્પશન પણ આપ્યું છે. એવી રીતે તમે અલ્ટ્રા હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર હો અને તમારી પાસે જે સરપ્લસ હોય તે તમે
ઇક્વિટી અને ડેટ સિવાયના જુદા જુદા વિકલ્પમાં પણ રોકવા માંગતા હો તો હવે 2012થી સેબીએ એક નવી કેટેગરી ઊભી કરી છે, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. એમાં જુદા જુદા થીમ્સના જુદા જુદા ફંડ હોય છે અને એની અંદર તમે યુઝ્યુઅલી 3, 5 કે 7 વર્ષ માટે રોકાણ કરતા હો છો અને એ જે સ્પેસિફિક રોકાણો હોય છે તેની અંદરથી જે બેનિફિટ્સ એક્રુ થાય છે એ બેનિફિટ્સનો લાભ તમે લઈ શકો છો. તમે હવે પ્રાઇવેટ ઇક્વિટીમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો, વેન્ચર કેપિટલમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો. એ માર્કેટ પણ ખૂબ સરસ રીતે ડેવલપ થયેલું છે. એક એક્ઝામ્પલ મેં લીધો છે કે અત્યારે મારી પાસે એક પ્રપોઝલ આવેલી છે, બર્ગન્ડી બોક્સ. બર્ગન્ડી બોક્સ એટલે લંચ માટેના એવા બોક્સ કે જેની અંદર તમે ફૂડ પેક કરો, એ અંદર ફ્રેશ રહે, રેડી ટુ ઇટ મીલ ઇન બોક્સ. હવે આ કંપનીને અત્યારે 4.5 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. તો આવી બધી ઓપોર્ચ્યુનિટીઝ પણ માર્કેટમાં આવતી રહે છે. તમે ફોરેનમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો. આમ જોવા જઈએ તો ઇન્વેસ્ટમેન્ટ માટેની સારામાં સારી ઓપોર્ચ્યુનિટીઝ તો ઇન્ડિયામાં જ છે. પણ તમે 5 થી 10% રકમ ભારતની બહાર લઈ જાઓ અને ત્યાં જે સારી ઇકોનોમી અને સારા વિકલ્પો દેખાતા હોય એમાં તમે ઓપ્શન્સ કરો તો એ એક જાતનું હેજિંગ પણ થાય છે અને એની અંદરથી પણ ઘણી વખત સારું રિટર્ન મળી શકતું હોય છે. હુ શુડ ઇન્વેસ્ટ? એનીબડી કેન ઇન્વેસ્ટ. વાય? તમારું બ્રોડ બેસ થાય છે. વેર? રિયલ એસ્ટેટમાં પણ કરી શકો છો. તમે નાસ્ડાક અને ડાઉજોન્સના શેર્સ પણ ખરીદી શકો છો અને ત્યાંના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને એના માટે LRS એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની લિબરેટેડ રેમિટન્સ સ્કીમ છે, જેમાં તમે દર વર્ષે $2,50,000 તમે રેમિટ કરી શકો છો અને ઇન્વેસ્ટ કરી શકો છો. એટલે તમે તમારા પોર્ટફોલિયોમાં કન્વેન્શનલ ઇક્વિટી, ડેટ ઉપરાંત બીજા બધા ઓપ્શન્સ છે, REIT, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ઇન્વેસ્ટિંગ એબ્રોડ, એ બધાનું કોમ્પોઝિશન કરીને એક ખૂબ સરસ પોર્ટફોલિયો બનાવી શકો છો. એમ એક નાનકડો એક્ઝામ્પલ લીધો છે કે 1979માં સેન્સેક્સ ચાલુ થયો ત્યારથી તમે દર વર્ષે 1 સેન્સેક્સ જેટલા પૈસા રોકો છો. 1979માં તમે 100 રૂપિયા રોક્યા, જ્યારે 1990માં 1,000 થયો ત્યારે તમે 1,000 રૂપિયા રોક્યા, 2007માં 10,000 થયો ત્યારે 10,000 રૂપિયા રોક્યા. તો આજે સેન્સેક્સની વેલ્યુ 28,000 છે, એટલે કે તમારી પાસે 1,000,000 10,00,000 રૂપિયા તમારી પાસે હોય. એટલે આ એક જાતની SIP ટાઈપનું થાય છે. પણ ધ પોઈન્ટ ઇઝ કે આમાં વેલ્યુ ક્રિએશન કેવી રીતે થાય છે. એવી જ રીતે સુરતમાં 1975માં સુરત ટેક્સટાઇલ માર્કેટ જ્યારે બની ત્યારે એક દુકાનની કિંમત 25,000 રૂપિયા હતી. આજે એની વેલ્યુ 5 થી 10 કરોડ રૂપિયા છે, ડિપેન્ડિંગ ઓન ધી સિચ્યુએશન. તો તમે જ્યારે પેરેલલ પોર્ટફોલિયો બનાવો છો ત્યારે 2 વસ્તુ થાય છે. એક, તમે જે રોકેલું હોય તેનું એપ્રિસિએશન થાય છે, પ્લસ તમે દર વર્ષેમાં નવું રોકાણ કરતા જાઓ. એટલે અલ્ટિમેટલી ઓવર અ લોંગ ટર્મ પીરિયડ યુ કેન ક્રિએટ હ્યુજ વેલ્યુ. આજે જે મોટા મોટા ઇન્વેસ્ટર્સ છે એમની પાસે જે કરોડો રૂપિયા છે એ ઓવરનાઇટ નથી આવી ગયા. એ લોકો પણ આ જ પ્રક્રિયામાંથી પસાર થયા છે અને આજે એક મોટા ઇન્વેસ્ટર બન્યા છે. તમે આજે બિઝનેસમેન કે પ્રોફેશનલ છો, કાલે તમે પણ એક ફૂલ ફ્લેજ ઇન્વેસ્ટર બની શકો છો અને એ ઇન્વેસ્ટમેન્ટમાંથી જ કોઈપણ જાતની મહેનત કર્યા વગર ખૂબ સારું રિટર્ન મેળવી શકો છો. એટલે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધી ફાઇનેસ્ટ ટૂલ ફોર ક્રિએશન ઓફ વેલ્થ. થેન્ક યુ વેરી મચ.